જે વ્યક્તિ આ જીવનને એક મોટી સંભાવના માટેના પગથિયા તરીકે જુએ છે, તેના માટે કોઈ નિષ્ફળતા નથી હોતી. પણ જે વ્યક્તિ આ જીવનની સામાન્ય ઘટનાઓને જ જીવનનું ધ્યેય ગણે છે, તેના માટે નિષ્ફળતા અને સફળતા હોય છે. જો તમે આ જીવનને બસ એક મોટી સંભાવના માટેના પગથિયા તરીકે જોઈ રહ્યા હો, તો જો તમને સારી ડીલ મળે તો તમે તેનો ઉપયોગ તમારા સારા માટે કરો. જો તમને ખરાબ ડીલ મળે તો તમે તેનો ઉપયોગ તમારા સારા માટે કરશો. જ્યારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે દરેક મૂરખ પણ સફળ થઈ શકે છે. તેમાં કંઈ વધારે નથી જોઈતું. જ્યારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે બધા ઉપર આવી જાય છે, ખરું ને? Now there has been a meltdown. હવે જ્યારે મંદી આવી હોય, હવે સફળ થવા માટે કંઈક અલગ જોઈશે. તો જ્યારે અર્થવ્યવસ્થામાં તેજી હતી ત્યારે તમે આવી રહેલા નાણાં પ્રત્યે અમુક વૈરાગ્ય લાવી શક્યા હોત. હવે અર્થતંત્ર નીચે છે અને બધા રસ્તા બંધ થઈ ગયા છે. હવે ખરો સમય છે અહીં આવવાનો, ધ્યાન કરવાનો, પર્વતોમાં ચાલવાનો. બહુ સમય છે, તમારા હાથ પર બહુ બધો સમય છે, ખરું ને? જ્યારે પૈસા હતા ત્યારે તેણે તમારો સમય અને જીવન છીનવી લીધું હતું. હવે જ્યારે નળ બંધ છે, ઘણો બધો સમય છે. આ જ ખરો સમય છે. તો ફરક નથી પડતો કે શું થાય છે તમારા જીવન સાથે, શું થાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તમે આ જીવનને એક મોટી સંભાવના માટેના એક પગથિયા તરીકે જોઈ રહ્યા છો, તો પછી પરિસ્થિતિ ગમે તે હોય તે સુંદર છે અને ખૂબ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી. એકવાર એક ખેડૂત હતો તમારા જેવો. તેના પાકની ગુણવત્તા પર પ્રભાવ કરતા જુદા જુદા કુદરતી પરિબળોથી કંટાળી ગયો હતો. તો એક દિવસ તેણે શિવજીને બોલાવ્યા. તે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હતી. એટલે તેનો કોન્ટેક્ટ થઈ ગયો અને શિવજીએ પૂછ્યું, શું? તેણે કહ્યું, હું કંટાળી ગયો છું. આ બધી બકવાસ કુદરતી ઘટનાઓની અસરથી. દેખીતી રીતે તમે ખેડૂત નથી, મને ખબર છે ઇતિહાસથી કે તમે શિકારી હતા. તમે ખેડૂત નહોતા, તમને ખબર નથી કે ખેતી કરવી શું છે. તમે કુદરતને મારા હાથમાં કેમ નથી છોડી દેતા? હું ખેડૂત છું, મને ખબર છે વરસાદ ક્યારે પડવો જોઈએ, તડકો ક્યારે હોવો જોઈએ, મને ખબર છે પવન ક્યારે હોવો જોઈએ, હું બધું જાણું છું. તમે નથી જાણતા કેમ કે તમે બસ શિકારી હતા અને તમે એક પાગલ તપસ્વી છો. તમે ચોક્કસથી એક સારા ખેડૂત નથી. ખોટા સમયે વરસાદ પડે છે, ખોટા સમયે વસ્તુઓ થાય છે. તમે તે મારા પર છોડી દો. શિવ તેમના પેલા મિજાજમાં હતા. કહ્યું, ઓકે, કુદરત હવે તમારા હાથમાં છે. પછી તેણે પાક વાવવાનું આયોજન કર્યું અને તેણે મકાઈનો પાક વાવ્યો. વરસાદ, જમીન ખોદીને જોયું, ઓકે, 6 ઇંચ સુધી પલળી ગઈ છે, બંધ. પછી તેણે ખેડ્યું, બીજ રોપ્યા, 2 દિવસ રાહ જોઈ, વરસાદ, સૂર્યપ્રકાશ. આજે હું ખેતરમાં કામ કરી રહ્યો છું, વાદળ. તો બધું તે ઈચ્છતો હતો તે રીતે થયું. સરસ મજાનો મકાઈનો પાક આવ્યો. તે અત્યંત ખુશ થઈ ગયો. જુઓ,
આ સારું છે, કુદરત ખેડૂતના હાથમાં હોવી જોઈએ. અને જ્યારે લણણીનો સમય આવ્યો, તેને જોવું હતું, કેમ કે કોઈ પક્ષીઓ નહોતા આવતા. તેને આશ્ચર્ય થયું, કેમ કે તેણે એ પણ કહેલું કે પક્ષીઓ નહીં, પક્ષીઓ ના આવ્યા. પછી તેણે જઈને જોયું, બહુ મોટું અને સરસ હતું, પણ ખોલીને જોયું તો અંદર દાણા જ નહોતા. પછી તેને થયું, આ શું થયું, મેં શું ભૂલ કરી. તે સમજી ન શક્યો, કેમકે વરસાદ, પાણી, સૂર્યપ્રકાશ બધું જ તેણે બરાબર મેનેજ કરેલું. ને પછી ફરીથી તે શિવજી પાસે ગયો, પણ ત્યારે તે આવી સ્થિતિમાં હતા. તેણે ઘણા વર્ષો સુધી તેમના આંખો ખોલવાની રાહ જોઈ, પણ ત્યાં સુધીમાં વર્ષો વીતી ગયા. તેના ખેતરો અને કુટુંબ બધું જ જતું રહ્યું, પણ તેને જવાબ જાણવો હતો, શું ભૂલ થઈ. કેમ કે પહેલા તો તે ખેડૂત હતો. પછી જ્યારે શિવજીએ આંખો ખોલી, તેણે પૂછ્યું, મેં બધું જ બરાબર કર્યું, પણ અનાજ જ ના ઉગ્યો, શું તમે મારા પાકને બગાડ્યો? શિવજીએ કહ્યું, હું જોઈ રહ્યો હતો તું કરતો હતો, ત્યારે તે ચાર્જ લીધેલો એટલે હું દખલ કરવા નહોતો માંગતો. વરસાદ બહુ સારો હતો, સૂર્યપ્રકાશ સરસ હતો, બધું જ સરસ હતું, પણ તમે બધો પવન રોકી દીધેલો. હું હંમેશા ભારે પવન મોકલતો જે તમારા પાકને જોખમમાં મૂકે, પણ છોડ પોતાને દબાણ અને જોખમથી બચાવવા પોતાના મૂળને જમીનમાં ઊંડે સુધી નાખતા હતા, એટલે અનાજ ઉગતું. હવે તમારી પાસે સરસ મકાઈનો છોડ છે, પણ મકાઈ નથી. તો જીવનમાં વિવિધ પરિસ્થિતિઓ હોય છે, તમે તેનો ઉપયોગ તમારી જાતને વધુ મજબૂત અને શ્રેષ્ઠ બનાવવા માટે કરી શકો છો, કે તમે બેસીને રડી શકો છો. આ તમારી પસંદગી છે. જે કંઈ પણ થાય, ફરક નથી પડતો કે શું થાય છે. તમારા જીવનમાં સૌથી ભયાનક ઘટના બને તો પણ તેનો ઉપયોગ તમે તમારા વિકાસ અને સારા માટે કરી જ શકો છો. પણ જો તમે તમારા જીવનની નાની ઘટનાઓને સ્પષ્ટ રીતે જોઈ હોય તો જ. જ્યારે હું નાની ઘટના કહું છું, ત્યારે તમારો ધંધો, તમારું લગ્ન જીવન અને તમારા બાળકો, આ બધી મોટી વાતો. આ બધી વસ્તુઓ બસ એક પગથિયું છે. આ તમારા માટે નવું નથી, કેમ કે આ સંસ્કૃતિમાં તેમણે આ વાત સદીઓથી તમારામાં નાખેલી છે. હજારો વર્ષોથી તેમણે તમને કહ્યું છે કે તમારું જીવન મુક્તિ વિશે છે. તમારું લગ્ન, તમારો વ્યવસાય, તમારું સામાજિક જીવન, આ બસ ત્યાં પહોંચવાના સાધન માત્ર છે. કાં તો તમે તેની સાથે જાઓ કે પછી તેના વગર જાઓ. પણ પછી ભલે તમે સંન્યાસી હોવ કે પછી તમે એક સંસારી હોવ, તમારો અંતિમ ધ્યેય છે મુક્તિ. હા, મુક્તિનો ધ્યેય ફક્ત સંન્યાસી માટે નહોતો, તે દરેક વ્યક્તિ માટે છે. જો તમે એકલા ચાલી શકો છો તો એકલા ચાલો. તમે લોકો સાથે જવા માંગો છો તો લોકો સાથે ચાલો, તે તમારી પસંદગી છે. તમારે ત્યાં ઝડપથી પહોંચવું છે તો પછી એકલા ચાલો. તમે રસ્તામાં પિકનિક કરતા કરતા જવા માંગો છો ધીમે ધીમે, તો લોકો સાથે ચાલો. પસંદગી તમારી છે, પણ મહત્વની વાત એ છે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનો એક જ ધ્યેય છે. તો જો તમે આ સ્થાપિત કરી દીધું છે તો જીવનની બધી જ ઘટનાઓ, બધું જ ફાયદાકારક છે. તેજી પણ ફાયદાકારક છે, મંદી તો એનાથી વધારે ફાયદાકારક છે. ખરેખર તે પર્યાવરણ માટે પણ બહુ જ સારી છે મંદી, નહીં? તો નિષ્ફળતાનો ડર, નિષ્ફળતા પોતે જ ખરાબ છે, ડર તેમાં મસાલો ઉમેરે છે, નહીં? તમને સફળતા મળે છે એટલે નહીં કેમ કે તમે તેની ઈચ્છા રાખો છો, પણ કેમ કે તમે તે કમાવ છો. દરેક વ્યક્તિ તેની ઈચ્છા રાખે છે, પણ જો તમે સક્ષમ હો તો જ તે આવે છે.